રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ અને એના કારણે સરકારે નિર્ણય કર્યો કે ડેમમાંથી પાણી છોડવામાં આવે પરંતુ સત્તર તારીખના રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અચાનક છોડવામાં આવેલા પાણીના કારણે કાંઠા વિસ્તારના મોટા ભાગના ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા ખેડૂતોની આટલા મહિનાઓની મહેનત મજૂરી અને ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો જો કે તાજેતરમાં સરકારે પૂર રાહત પેકેજની જાહેરાત કરી છે પરંતુ નર્મદાના ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે છે તે ખૂબ સરકારે જાહેર કરેલા પેકેજથી થી ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે જે સરકારે નર્મદા ડેમ અમારે એવું કહે કે જીવા દોરી છે પણ અમારો તો જીવ લઈ લે છે આ વર્ષે પણ જે જરૂરિયાત કરતા વધારે પાણી જે છોડ્યું અને બધાને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે નુકસાન એટલે એની કોઈ ગણતરી નહીં એની અમે આ વળતર તો અમને કશું ના કહેવાય ખમણ હાથે જે ચટણી ફ્રી આવે છે એવું ફ્રી જેવું કહેવાય એ તો અમારી મજૂરી આટલી તો છે લાઈનમાં ઉભા એને યુરિયા ખાતર લાયા ખાતર નાખવું બધા લોકોએ કમ્પ્લીટ ખર્ચો કર્યો અને આ પ્રમાણે અચાનક સરકાર જો વધામણા કરવા આવે ને વધામણા કરવાથી જો ખેડૂતને નુકસાન થતું હોય તો સરકાર એની માટે વિચારવું જોઈએ દર વર્ષે વધામણા કરવાની જરૂરત નથી જો આ સહાય તો લોલીપોપ જેવું કામ છે લોલીપોપ સરકારે ખેડૂતને આપેલી છે આ જે સહાય જે અમને જાહેર કરી છે એ તો ખેતર સાફ કરવાની મજૂરી પણ નથી મળવાની જ્યારે હમણાં ખેતરમાં જવાનો રસ્તો પણ અમારા માટે નથી તો આ કઈ આ લોલીપોપ છે સરકારની